वर्णिवेशरमणीयदर्शनं भुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेतये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ પૂર પહેલું તરંગ એસીમો કડી નવ અને દસ જે ચાલુ પ્રસંગ છે ત્યાંથી આપણે સાંભળીશું મોટાભાઈ રામપ્રતાપજીને નાના ભાઈ તરીકે નહીં પણ ભગવાન તરીકે ભગવાન શ્રીહરી જે વાત કરે છે હે ભાઈ સંત સમાગમ રૂપે સત્સંગ હેતથી કરવો અને તે પણ સમજી વિચારીને કરવો અને તેમાં પણ પૂરી રીતે અપાર ખપ હોવો જોઈએ ખપ વિના તે ક્યારેય પાર ન પાર ન પામે એવી નિત્ય તપાસ રાખવી જોઈએ કે સત્સંગનો ખપ ટળી ન જાય તપાસ કર્યા વિના કોઈ કાર્ય થતું નથી આટલું સુંદર મનુષ્યનું શરીર વારંવાર મળતું નથી તપાસ કર્યા વિના કોઈ કાર્ય થતું નથી આ લોકોનું કાર્ય હોય તો પણ તપાસ એટલે કે હિસાબ એટલે કે પાછો વળીને એનો વિચાર કરવો પડે બુદ્ધિશાળી વાણિયાનું વચનામૃત એમાં મહારાજ એમ કહે જેવી રીતે વણિક વેપારનું નામું રાખે કે બે હજાર ચૌદનું વર્ષ પૂરું થયું આ વર્ષમાં મને આટલી પ્રાપ્તિ થઈ આટલો લાભ થયો આટલું નુકસાન થયું એના આગલા વર્ષે બે હજાર તેરમાં મને લાભ વધારે હતો બે હજાર ચૌદમાં મારો લાભ ઘટી ગયો પ્રોફિટ ઓછો થયો કારણ શું શોધે બે હજાર પંદરમાં પાછો એ ખાડામાંથી કેવી રીતે નીકળી જાયનો પ્લાન કરે એક દુકાનમાં કરે ને એક ઘર ચલાવવા માટે પણ માણસ વિચાર કરે છે કે નહીં ઇન્ડિયા જવું હોય તો જતા પહેલાં છ મહિના ખર્ચા ઘટાડી નાખે માણસો ડોલર ડોલર ભેગો કરે જગતના દરેક કામમાં માણસ ઓટોમેટિક વિચાર કરે છે તપાસ રાખે છે તપાસ કરે છે તપાસ કરાવે છે સત્સંગમાં નામું માંડીએ હિસાબ રાખીએ આપણો ખપ ઓછો તો નથી થઈ ગયો ને આપણી મુમુક્ષુતા ઘટી તો નથી ગઈ ને પળે પળે આવી રીતે જે વિચાર કરે ને એ ભગવાનથી ખૂબ નજીક થાય હવે મહારાજ આગળ જે વાત કરે છે ખૂબ સુંદર सतसंग खप अधिक होई ते से संग ही करना जोई यूं समझ के जो करे सतसंगा ताको सतसंग रहत अभंगा ताको सतसंग રહત અભંગા કોના જીવનમાં સત્સંગ અભંગ રહે છે અભંગ એટલે અખંડ અણી શુદ્ધ ઉભરા જેવો નહીં આપણે વાત કરી તી ને તપેલીને ગેસ ઉપર ચડાવી દે એટલે બે લિટર દૂધનું પાંચ લિટર દેખાય એવો સત્સંગ નહીં સમયો આવે એટલે વધી જાય અને સમયો જાય એટલે ઘટી જાય સંતો ઘરે આવે તો અઠવાડિયું પૂજા પાઠ નિયમ ધર્મ ચાલુ થઈ જાય નવમાં દિવસે દસમા દિવસે અને બારમા દિવસે સત્સંગનું બારમું ચાલે છે છે કોનો સત્સંગ અભંગ રહે એ સત્સંગ ખપ ખી હોઈ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીના શ્રી મુખેથી પ્રગટ થયેલા

તો તેનો સત્સંગ અખંડિત રહે આવું વિચારીને જો સત્સંગ થાય ને સદગુરુ છે ને ગુરુજીએ ખૂબ સરસ વાત કરી સત્સંગની મા મુક્તાનંદ સ્વામીએ કથામાં સદગુરુ છે ને એ મુમુક્ષુના શરીર સામું નથી જોતા એના આત્મા સામે જોવે છે એટલા માટે પોતાના ચરણે આવેલા સેવકને શિષ્યને ગુરુ ધારણાપારણા કરાવે ચાંદ્રાયણ કરાવે એનો દેહ થોડો દુર્બળ થાય એને પ્રાયશ્ચિત આપે એને કષ્ટ આપે એને તપ આપે શા માટે સ્વામી વિવેકાનંદે પ્રશ્ન પૂછ્યો હતો અમેરિકાની ધર્મ સાંસદના પ્રવચનની સભામાં કે તમને ખબર છે કે શરીરની ભૂખ શું છે પણ તમે ક્યારે અનુભવ કર્યો છે કે આત્માની શું ભૂખ છે જ્યારે અમેરિકાને મુક્તિની ખબર નહોતી અમેરિકા આત્મા વિશે જાણતું નહોતું એ સમયમાં સ્વામી વિવેકાનંદે આટલો વેધક પ્રશ્ન પૂછ્યો હતો આત્માની ભૂખ કેવી હોય તમે જાણો છો આત્માની ડિમાન્ડ શું છે તમને ખબર છે આત્માને કયો ખોરાક કેવી રીતનો ખોરાક આપવાની જરૂર છે જાણો છો કે આત્માના પોષણની દવા અમારા વેદોમાં છે અમારા ઉપનિષદોમાં છે એ આત્માના પોષણની દવા આવા સંતો અને સાચા સદગુરુ પાસે હોય છે જીવને ખપ જાગે એ જ્યાં ખાસડા સંત પડે છે ત્યાં બેસવામાં રગજો જડે છે ને મહાભાગ્યતણો પ્રકાશ કલ્યાણની જો ઉરહોય આસ મગનીરામ ભગવાન સ્વામિનારાયણ પાસે આવે એક સમયનો કેવો મુકશો મહારાજે વાત શું કરી સત્સંગ હેતથી કરવો સમજીને કરવો ને ખપ રાખીને કરવો પછી મહારાજ એમ બોલ્યા ખપ રાખીને સત્સંગ કરશે તો જ પાર પડશે ગરજહી અર્જુન હિજર ભયો અરુ ગરજહી ગોવિંદ ધેનુ ચરાઈ ગરજહી દ્રોપદી દ્રૌપદી દાસી ભઈ અરુ ગરજહી ભીમ રસોઈ પકાઈ ગરજ બળી ઇસ લોકન મે ગરજ બિના કોઈ આવે ન જાવે કવિ ગંગ કહે સુનો સાહ અકબર ગરજહી બીબી ગુલામ રીઝાવે આ દુનિયામાં બધા કામ ગરજથી થાય છે બધાની પાછળ ગરજ સત્સંગ એક જ એવું માધ્યમ છે જ્યાં માણસને ગરજ નથી ખપ નથી ખપનો અર્થ થાય ભૂખ કોઈ માણસને ભૂખ લાગી હોય કડકડતી ભૂખ હ અમેરિકામાં તો એ ભૂખ લાગે જ નહીં ચાલુ જ હોય મશીન પણ કડકડતી ભૂખ ક્યારેક સંતો સાથે વિચરણમાં નીકળ્યા હોય અને સંતોને એકાદશીનો ઉપવાસ હોય અને સંતોએ પેલા સુરાબાપુને મહારાજે એકાદશી કરાવી હતી ને માણહ મારી શ્રી સ્વામી કહેતા ને માણહ મારી આપણા નાટકમાં બે ચાર પડી ગયા આવી એકાદશી સંતોએ કરાવી હોય અને પછી એકાદશીનો ઉપવાસ કર્યો હોય ને સંતો પછી સવારે પારણામાં પેલી ડીશમાં પીરસે અને પછી જે ચાલુ કરે જોયું છે ને ખપનો અર્થ થાય ભૂખ ખપનો અર્થ થાય ગરજ ખપનો અર્થ થાય સ્વાર્થ ખપનો અર્થ થાય મારામાં કંઈક ઉણપ છે મારે સામેથી લેવું પડશે એના વિના મારો ઉદ્ધાર નથી કોઈક જગ્યાએ પૈસાની ગરજ કોઈ જગ્યાએ વિષયની ગરજ કોઈ જગ્યાએ આ જગતમાં ઘણા પ્રકારની ગરજ જોવા મળે સાધુ પાસે કઈ ગરજ ભગવાન પાસે કઈ ગરજ આ સાધુ જો રાજી થશે ને તો કરોડ જન્મની કસર આજે ટાળી નાખશે આવા સાધુ કદાચ પાંચ ખાસડા મારશે ને તો એ મારો મોક્ષ કરશે અરે આવા સાધુ કદાચ કડવી વાત કરશે ને તો એ કડવી દવા જેમ કેટલાય દિવસનો અંદર પ્રવેશી ગયેલા રોગને ટાળે છે એવી રીતે આ સંતની કડવી વાત પણ મારા રોગને ટાળે એવી મીઠી જ અંતે છે એમ માની મહારાજ કે કડવી વાત કરે તો પણ સવળી લે હિતકારી માને આને ખપ કહેવાય મહારાજ એમ કહે છે તપાસ કરીને એવો તપાસ રાખવો કે મારો ખપ સત્સંગમાં ઓછો તો નથી થતો ને લગભગ સત્સંગનો મોટામાં મોટો રોગ આ છે સત્સંગમાં આવે ત્યારે થોડો ઘણો ખપ હોય જ છે ઘણા બધા પ્રકારના ખપ હોય કોઈને દુકાન ચાલુ કરવાનો ખપે હોય સ્વામીના આશીર્વાદ મળી જાય ઘણાને ગ્રીન કાર્ડનો ખપ હોય કે ઇલીગલ છું આ મંદિરમાં જાઓ મહારાજને ના આશીર્વાદ મળી જાય ખપ ઘણા બધા પ્રકારના છે પણ એ ખપ પાર નથી પડતા કલ્યાણનો મોક્ષનો અંતરની અશુભ વાસના ટાળવાનો ખપ જ્યારે જાગે ત્યારે પછી દેવીવાળા મગનીરામનું જીવન કેવો મુમુક્ષુ બ્રાહ્મણ હશે ગુરુ પાસે અનેક પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરે ગુરુ દક્ષિણા માટે વાત કરે શિષ્યના રૂપને શિષ્યની બુદ્ધિને શિષ્યના તેજને જોઈને પ્રભાવિત થયેલા ગુરુએ દક્ષિણામાં કહ્યું કે મારી દીકરી એકને એક પુત્રી છે એના માટે હું યોગ્ય પતિની શોધ કરું છું તો મારી દીકરીનો હાથ તું ઝાલ આ દક્ષિણા તું મને આપ ગુરુએ જે ગુરુને ભગવાન માને છે એ ગુરુએ આવી માગણી કરી ત્યારે બ્રાહ્મણ પુત્ર ઊભો થઈ ગયો હાથ જોડ્યા ગુરુ મહારાજ તમારા દ્વારા મેં જાણ્યું છે બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચર્ય જેવું શ્રેષ્ઠ સાધન નથી તમારા દ્વારા હું આ શીખ્યો છું આ જાણ્યું છે આ ભણ્યો છું અને હવે તમે જ મને ખોટા રસ્તે વાળો આ દક્ષિણા મારાથી નહીં અપાય માફ કરજો ના પાડી દીધી એનો ખપ કેવો હશે હરીશભાઈ એને ભગવાન મેળવાની ભૂખ કેવી હશે હશે ને ભગવાન માટે ભૂખ્યો આ ભગત આ બ્રાહ્મણ પછી તો ગુરુનો ત્યાગ કરી જંગલમાં જઈ ભજન ભક્તિ કરે છે જાત જાતના અનુભવ થાય એવા માણસો તાંત્રિક માંત્રિક તંત્ર દ્વારા રાજાને વશ કરે મોટા મોટા મહંતોને વશ કરે એસારામ કરે આવું બધું દ્રશ્ય જોઈ એના સંગે કરીને તંત્રમાં મંત્રમાં ચડ્યો સરસ્વતીની ઉપાસના કરી સરસ્વતીને જેણે પ્રગટ કરેલા જ્યારે બોલાવે ત્યારે સરસ્વતી દેવી બુદ્ધિની દેવી છે વિદ્યાની દેવી છે સરસ્વતી હાજર થાય માતા શારદાનો ભગત હતો પૂજારી હતો પણ શારદા પાસેથી મંત્ર તંત્ર નાટક ચેટક માગી માગી પછી તો મોટી જમાત કેટલા રાજા મહારાજાઓને ઝુકાવ્યા ફરતો ફરતો ગુજરાતમાં આવે કોઈએ કહ્યું કે આવા નાના નાનાને ડામમાંથી શું થશે તારામાં તાકાત હોય સ્વામિનારાયણ પાસે જા મહારાજ પાસે આવે આપણે જાણીએ છીએ મહારાજને એણે ઘણા બધા મંત્ર તંત્રના પ્રયોગો કર્યા પણ કંઈ ચાલ્યું નહીં તો ભગવાન છે પુરુષોત્તમ નારાયણ છે રાત્રે શારદા દેવીને પ્રગટ કર્યા કે હું દરિયો તરી ગયો અને ખાબોચિયામાં ડૂબું છો નાનો એવો બાળક છોકરો એની આગળ મારું તેજ મારી વિદ્યા આટલી નમાલી થાય છે મને શક્તિ આપ ત્યારે શારદા દેવીએ કહ્યું કે બેટા અત્યાર સુધી ખાબોચિયા જ તર્યો છે તારી સામે દરિયો હવે આવ્યો છે આ બાળક નથી આ બટૂક નથી દેખાય છે નાના પણ એ પોતે પરબ્રહ્મ છે ભગવાન છે અમે પણ જેની ઉપાસનાથી કંઈક પામ્યા છીએ દેવો અને દેવીઓ અવતારો અને ઈશ્વરો પણ જેની ઉપાસનાને ભક્તિ કરે છે એ તત્વ તને જે મળ્યું છે ને એ છે એની શરણાગતિ કર એમાં તારું કલ્યાણ છે તને યાદ નથી તારા ગુરુને તે ઠોકર મારી હતી તને યાદ નથી માતા પિતાને તે ઠોકર મારી હતી તને યાદ નથી ભગવાનને પામવા માટે તે મારી ઉપાસના કરી હતી તને યાદ નથી ભગવાનને પામવા માટેનું જ તારું લક્ષ્ય હતું શારદા દેવીએ ઠોકર એવી મારી એને ભાન થયું મહારાજના ચરણોમાં આવે મને સાધુ કરો મહારાજ કહે અમારા સાધુ થવું સહેલું નથી આ જટા આ દાઢી કાઢવું પડે કઢાવવું એટલું નહીં તમે માની તમે મોટા મહંતોની જેમ રેલા અને અમારા સાધુઓ એકદમ ત્યાગ અને વૈરાગ્યમાં જીવન જીવે છે એવું કડવું એવું કઠોર જમીન ઉપર સુવાનું લોકોના માન અપમાન સહન કરવાના આવું જીવન જીવાશે મહારાજ તમારી આજ્ઞાથી શું નહીં થાય સાધુના પગરખા બધા ભેગા કર્યા મહારાજે માથે ઉપડાવ્યા સંતોની પ્રદક્ષિણ આટલી આકરી પરીક્ષા લીધી જ્યાં ખાસડા સંત તતણા પડે છે ત્યાં બેસવામાં છે ખપ ઓછો ન થાય તપાસ કર્યા કરવો ભગવાનને શોધવા માટે નીકળેલો એક સાધક ખપ હશે તો જ ને માતા પિતાને છોડ્યા પરિવારને છોડ્યો સમય આવ્યો કદાચ એવો સંજોગ થયો ગુરુને છોડ્યા એનો ખપ કેવો હશે પણ સાવધાની ન રાખી તો ખપ ઘટી ગયો અવળી દિશામાં જતો રહ્યો એટલે મહારાજ કહે છે કે જેણે કરીને ખપ વધે એવા સાધુનો સંગ હંમેશા રાખવો એવા સાચા સંત જો મળ્યા હોય ને તે મુમુક્ષુને ગમે તે રીતે પાછો વાળી લે ગુણાતાનંદ સ્વામી વાતોમાં કહે મુમુક્ષુને તો હાંકલા પડકારા કરનાર કોઈક જોઈએ ક્યારે એનું શું થાય કંઈ નક્કી નથી

સંગ રહે જેતા સત્સંગ ઉભરા જેવો ઘણાનો હોય દરિયામાં પૂનમ આવે એટલે ભરતી આવે એવો ભરતી જેવો સત્સંગ બહુ હોય વડતાલમાં ભરતી આવે જ છે ને દર દરપૂનમે હા એ પૂનમિયા ભક્તોમાં કોઈ સાચા હોય કે જે પૂનમના દિવસે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિના દર્શન કરીને જાય અને ઓગણત્રીસ દિવસ સુધી એવી ને એવી મૂર્તિને સંભાળ્યા કરે ધાર્યા કરે હોય છે પણ એવા કેટલા અખંડિત સત્સંગ કોનો રહે કે જે હેતથી વિચારીને ખપ રાખીને સાધુનો સત્સંગ કરે અને તપાસ્યા કરે અને એવા સાધુને સેવે એનો સંગ કરે કે જે સાધુ એના ખપ વધારે એને ટકોર કરી શકે એને પાછો વાળી શકે એને કહી શકે કડવી વાત પણ કરી શકે તો ખપ ને બીજી વાત એના કરતા સરસ મહારાજ આ ચોપાઈમાં કરે છે તાકે નામ સત્સંગ કહાવે તેનું જ નામ સત્સંગ છે પ્રશ્ન કોઈ પૂછે સત્સંગ કોને કહેવાય તેનું જ નામ સત્સંગ છે કે જે પરમપદની પ્રાપ્તિ કરાવે હરીશભાઈ એમ કે ગરમ આઈસક્રીમ લાવું તો ગરમ હોય તો આઈસ કેમ કહેવાય ને આઈસ હોય તો સત્સંગ એને જ કહેવાય જે મોક્ષની પ્રાપ્તિ કરાવે સત એટલે સત્ય એનો સંગ જેટલી મનમાંને ઇન્દ્રિયોમાં આસક્તિ રૂપી કુસંગ છે તે મોક્ષમાં વિઘ્ન ન કરે તેમ જતન કરવું જોઈએ મોક્ષમાં વિઘ્ન કોણ આસક્તિ જ કરે છે આસક્તિનો અર્થ છે મોહ આપણે બે દિવસથી સાંભળતા હતા એ મોહ કેવો સંત સદગુરુ અને ભગવાન ના પાડે છતાં પણ વિષયમાં વૃત્તિ તણાય અને એ વિષયને ગમે તે રીતે પામે એવું જે ખેંચાણ એ ખેંચાણનું નામ જ આસક્તિ મોહ એટલા માટે કિસી સંતને બહુ જ અચ્છા લિખા હૈ કા અર્થ હી હોતા હૈ मो अर्थात मोह और क्ष क्सा अर्थात क्षय मोह का जब क्षय होता है उसी को ही तो मोक्ष कहते हैं उत्तर भारत खूब सारा एक संत सरस बात करे मैंने गमे सत्संग का यही अर्थ है असत को छोड़ना अपने भीतर रहा हुआ असत अपने भीतर रहा हुआ असत ઉસકો છોડના ય તો સચ્ચા સત્કા હે કથા સાંભળ્યા પછી એવાને એવા રહીએ તે સત્સંગ કર્યો ન કહેવાય સત્સંગ સાંભળો ન કહેવાય મેં જોયું ઘણા છે ને કાળા હોય ને પછી બાથરૂમમાં નાહવા જાય અને એમાં કંઈક સારો સુગંધવાળો સાબુ મળે તો બહુ ઘસે ઘસી જ નાખે પણ અંદરની ચામડી સ્કીન જ કાળી હોય એ બાથરૂમમાં સાબુથી બરાબર નાહી ધોઈને બહાર નીકળે ને તો પેલા કાળા લાગતા ને એમ કરતા વધારે કાળા લાગે આ દાખલા મેં જોયા છે મદ્રાસી રંગ જાય ખરો કારણ કે અંદર જ જે કાળો છે એ કેવી રીતે ધોળો થાય એમાં આત્મામાં જ જ્યારે મેલ ચડી ગયો છે અને પછી આપણે ઉપરથી સત્સંગ કરીશું કેમ ટળશે અપને ભીતર રહ પોતાની અંદર પડેલું જે અસત એને છોડવું એનું જ નામ સત્ય એટલે સતનો સાચો સંગ છે આજે આપણે વાત ન કરી શકાય પણ કહી શકાય આ કથાનો પ્રસંગ છે એટલા માટે સત્સંગ એને જ કહેવાય જે મોક્ષની પ્રાપ્તિ કરાવે સત્સંગના નામે ભગવાનના નામે આજે સાધુઓ અને કેટલા કેટલા માણસો કેવી કેવી વિડીયો ક્લિપો વોટ્સઅપ દ્વારા ફેસબુક ઉપર કેવા કેવા વાતો કેવા કેવા સત્સંગના નામે ગ્રુપો ચાલે છે મને ઘણા અરિભક્તો મોકલે ઘણા હિભક્તો કઈ પણ ખરા સ્વામી જવાબ આપજો હમણાં તો એક બે મહિનાથી એવું ઘમાસાણ સાયબર યુદ્ધ ચાલે છે ને એક બે મહિનાથી ચાલે છે બધાને ખબર જ હશે ઘણા બધાને મેસેજ મળ્યા હશે ઘણા નહીં મળ્યા હોય પણ આપણે શા માટે નેગેટિવમાં પડીએ શા માટે સત્સંગના નામે તમે કોઈકના કાનમાં ઝેર ઓકો છો કોઈકનું કલ્યાણ બગાડો છો અરે કોઈકનું નહીં બીજો કોઈ શ્રદ્ધાવાળો જોશે એની પણ શ્રદ્ધા તૂટી જશે તમારા બેનું નથી બગડતું આની પાછળ બગડે છે આ સત્સંગ નથી સત્સંગનો અર્થ જ થાય પોતાની અંદર પડેલું અસત એને છોડી દેવું એનું જ નામ સતનો સાચો સંગ છે આ કથા સાંભળી આપણા ગુરુજીની વાત આપણે દરરોજ ઘણા લોકો વારંવાર કંઈક સ્વામી કંઈક એને જવાબ આપો આનો જવાબ આપણે શું કરીએ કાળા ઉપર કાળો રંગ કરીએ એક કાળો રંગ હોય એના ઉપર બીજો માણસ એ પણ કાળો કરે તો શું થાય ભગવાન બુદ્ધ એટલા માટે કહેતા કે ક્રોધનો જવાબ કરુણાથી આપો કેટલી સરસ વાત છે ક્રોધનો જવાબ કરુણાથી આપો અસત્યનો જવાબ સત્યથી આપો દુઃખ થાય રીશ હા દુઃખ થાય નથી દીઠી ભૂખ ને કદી અને ભૂખ પર બોલે અનિતિમય ભર્યું જીવન જેનું અને પાછો નીતિ પર બોલે પરાઈ નારી દેખીને નયન જેના આમ તેમ ડોલે સભા મધ્યે ઉભો થઈને પાછો બ્રહ્મચર્ય ઉપર બોલે સમાજનું દ્રશ્ય કઈક દિવસે દિવસે આવું થતું જાય છે જે માણસે જે ગુનો હજાર વાર કર્યો હોય દેખાય હા સમાજ આખું જાણે એ જ માણસ પાછું બીજાને સલાહ આપે કે આ ગુનો નહીં કરવાનો તમે ખોટું કરો છો આપણને એમ થાય શાસ્ત્રમાં લખ્યું છે ને ચોર સાહુકારને દંડશે અત્યારે આ કળિયુગમાં દેખાય છે એટલા માટે ભક્તો તમને એક ટૂંકી મારી સલાહ સવારે નિષ્કામ સ્વામી કથામાં પણ બહુ સરસ વાત કરી હતી બહુ સરસ આ નિંદા આ ટીકા એનાથી તો પોતાનું નહીં કેટલાનું બગડે છે કેટલાનું બગડે છે અને જાત જાતના વિડીયો અત્યારે તમે ચારે બાજુ જુઓ ફેસબુક ઉપર પણ લોકો એવી એવી વાતો કરે છે ગમે તેના ગમે તેવી રીતના શબ્દો લખી દે છે એમાં આ સાયબર યુગ આજે આતંકવાદીઓ કેવા વિડીયો મોકલે છે હમણાં બે દિવસ પહેલાં આતંકવાદીઓનો મોકલેલો વિડીયો વી વિલ બર્ન અમેરિકા આખી દુનિયા હચમચી ગઈ બે દિવસ પહેલાં આતંકવાદીઓએ વિડીયો મોકલો છે આખી દુનિયામાં કેટલી મોટી નોંધ લેવાય અમેરિકાને અમે કેવી રીતે ખલાસ કરીશું કેવી ધમકી આપી વી વિલ બર્ન અમેરિકા નામનો વિડીયો આ જ પ્રવૃત્તિ આતંકવાદીઓની છે સત્સંગમાં પણ આ પ્રવૃત્તિ ચાલે છે બહુ મોટા પાયે સત્સંગનો અર્થ થાય સત એટલે સત્ય એવા પરમાત્મા એની સાથે જોડાવું એની સાથે બીજાને જોડવા તમે ભગવાનમાં જોડો તમે ધર્મમાં જોડો તમે સારા સંતમાં જોડો એ તમારી સત્સંગની પ્રવૃત્તિ છે પણ તમે ધર્મના નામે ભગવાનના નામે ભગવા કપડાં પહેરીને અરે સારી સારી ઉજળી ઉજળી વાતો કરીને શાસ્ત્રોના પ્રમાણો લાવીને તમે લોકોને મિસગાઈડ કરો છો નેગેટિવ વાતો કરો છો ખંડનની વાતો કરો છો ન બોલવાના શબ્દો બોલો છો ત્યારે એમ થાય કે આ કથા સાંભળનારા ભક્તોને મારી વિનંતી તમે ફેસબુકમાં આવો કોઈ ગ્રુપમાં હો ને એને જવાબ આપવા કરતાં એને સામે આપણા ગુરુજીના વિડીયો મોકલો સામે સારી સત્સંગની વાત મોકલો કદાચ એવા માણસ હોય તેને હાવ છોડી દો ગ્રુપમાંથી નીકળી જાઓ ટ્વિટરના ટ્વિટરમાં તમે જુઓ ફેસબુક ઉપર તમે જુઓ અમે તો વાપરતા નથી સંતો વોટ્સઅપ પણ ગુરુજીની આજ્ઞાથી આપણે આ મંદિરનું કામ સત્સંગની પ્રવૃત્તિ ચાલે એટલે વાપરીએ છીએ પહેલાં મેં સંતો એ પણ નહોતા વાપરતા ઇન્ડિયા ગયા ને પછી બહુ જરૂર પડી અને બહુ જરૂર લાગી હરિભક્તોને ઘણું એવું હતું કે સમય આવું થાય વિડીયો કંઈક આવે દરરોજ એટલે આપણે ચાલુ કર્યું સારા સારા સાધુ વિશે કેવું કેવું બોલાય છે અને પાછા વિડીયો રેકોર્ડ થાય ને પાછા એ બધા મોકલે આપણને એમ લાગે કે સારા સારા સાધુ માટે આવું બોલવાનું કોઈ પણ સારા સંત હોય કોઈ પણ સારા આજે ધ્યાની સ્વામી કેટલા વંદનીય સંત છે કેવા સાધુ કેવો એનો ત્યાગ કેવી એની આજ્ઞા કેવી એની ઉપાસના કેવી એની સેવા પણ આપણે જ્યારે જાણીએ સાંભળીએ ત્યારે આપણને દુઃખ થાય કે અત્યારે સત્સંગના નામે સત્સંગમાં જે થઈ રહ્યું છે એ જીવનું કલ્યાણ કરે એવું નહીં ઉલટાનું કલ્યાણ બગાડે એવું થઈ રહ્યું છે એટલે મહારાજની આ વાત છે તેનું જ નામ સત્સંગ છે જે પરમ પદની પ્રાપ્તિ કરાવે એટલા માટે ગુણાત્યાનંદ સ્વામી કે ત્રણ પ્રકારના કુસંગ છે એક બહારનો કુસંગ બીજો અંદર રહેલો કુસંગ અને ત્રીજો સત્સંગનો કુસંગ બહારનો કુસંગ એટલે દારૂ પીવે કોઈ પાપ કરે અનર્થ કરે અનિતિ કરે આ બધા બહારનો કુસંગ એવાનો સંગ નહીં કરવાનો અંદરનો કુસંગ ઇન્દ્રિયો અંતઃકરણો મનમાં ખોટા વિચાર આવે ખોટી ઈચ્છાઓ થાય ખોટી આસક્તિ જાગે આ અંદરનો કુસંગ અને સત્સંગનો કુસંગ જેની આપણે અત્યારે વાત કરીએ છીએ સત્સંગના નામે સત્સંગી ભક્તોને એના કાનમાં ઝેર નાખવાનું નેગેટિવ વાતો નાખવાની મારો કાપોની વાતો થાય સવારે નિષ્કામ સ્વયં બહુ સરસ વાત કરી કોઈ એક વ્યક્તિ પ્રત્યે ભાવ છે આપણો કોઈ વિરોધ નથી પણ તમે એક વ્યક્તિના ભાવને લીધે સામે હજાર વ્યક્તિ ઉપર જ્યારે પ્રહાર કરો છો તમારા નજીવા તુચ્છ સ્વાર્થને લઈને સારા માણસોને સજ્જન માણસોને પણ ખોટે ખોટા ચિત્રી નાખો છો ત્યારે એટલી વસ્તુ સત્ય છે કે તમે જે કરો છો એ ભગવાનને ગમતું નથી એ સત્સંગની પ્રવૃત્તિ નથી એ અક્ષરધામમાં જવાની પ્રવૃત્તિ નથી તમારું નહીં તમારી વાત સાંભળનારાનું તમારી પાછળ ફોલો થનારાનું એક પાયલોટ ભૂલ કરે છે ને એની પાછળ કેટલા માણસો મરે છે એમ આવી વાતો કરનારા આજે પુષ્કળ નીકળી પડ્યા છે સાવધાન થઈએ મહારાજ જબરી વાતો કરે છે હા એટલે આપણે તો અસત્યનો જવાબ સત્યથી આ મહારાજની વાતો આપણો ગુરુજીનો વિડીયો આ લાઈવ કથા તમને બધાને મારી એટલી જ વિનંતી આ કથા સાંભળો આપણી આ કથા ચાલે છે એટલા બધા હરિભક્તો સાંભળે છે ક્યારેય પણ કોઈની નેગેટિવ વાત ગુરુજીનો સિદ્ધાંત છે હું અહીંયા હતો કેવી કેવી પત્રિકાઓ છપાણી છે ત્રણ વર્ષ ઘણા બધા લોયાધામ પરિવારના ભક્તો જાણે કેટલી ગંદી પત્રિકા કેટલી ખરાબ પત્રિકા કેવું કેવું લખાણું કેવું કેવું છપાણું કેવું કેવું બોલાણું પણ આપણે ક્યારેય પણ એનો ઉલ્લેખ નથી કર્યો અરે આપણા ગુરુજીનું જીવન જ એવું છે હમણાં ઇન્ડિયામાં હતા એ વિડીયોમાં એ મગાવ્યો પણ મળ્યો નહીં જો મળશે આવશે એક દિવસ તમને લાઈવ કથામાં સંભળાવીશ સાધુ કોને કહેવાય સાધુની પ્રવૃત્તિ કેવી હોય આ મહારાજે વાત કરી સત્સંગ એ છે પરમપદ કલ્યાણ તરફ લઈ જાય વડતાલમાં ઇલેક્શનના નામે કેટલી બધી વાતો ચાલતી હતી ખોટું બોલનારા ખૂબ ખોટું બોલ્યા ખોટું કરનારા ખૂબ ખોટું કરી નાખ્યું પણ ગુરુજીએ સારા સંતોએ એ જ્ઞાનજીવન સ્વામી હોય ગુરુજી હોય ધ્યાની સ્વામી સુખદેવ સ્વામી હરિપ્રકાશ શાસ્ત્રીજી કુબેરનગરવાળા કેટલા બધા સંતો કેટલાને યાદ કરું એ બધા સંતોએ જે વાતો કરી છે આપણને એમ થાય કે મંદિરના નામે ધર્મના નામે ચાલો ઇલેક્શન એક ગવર્મેન્ટની રૂટીન આવી ગઈ તો થઈ ગયું આ દિલ્હીનું કેજરીવાલનું ઇલેક્શન નથી એને સારું કહેવાવે એવી જ્યારે પ્રવૃત્તિ થાય ત્યારે આપણને ચોક્કસ એમ થાય કે સત્સંગમાં કુસંગ બહુ મોટો ઘરી ગયો છે આપણે તો ભાગ્યશાળી છીએ કે આપણને આવા સારા સંતો મળ્યા સાચી અને સારી જીવમાં અડે એવી વાતો કરે છે તો બસ એ દિશામાં આપણે આગળ વધીએ મહારાજને રાજી કરવા માટે કલ્યાણનું ભાથું ભરવા માટે આ કથા સાંભળો કથા બીજાને સંભળાવો અસત્યનો જવાબ અસત્યથી નહીં સત્યથી આપો ક્રોધનો જવાબ ક્રોધથી નહીં કરુણાથી આપો તિરસ્કારનો જવાબ તિરસ્કારથી નહીં એને પ્રેમથી આપો એટલે આ કથા સાંભળીએ ગુરુજીની રોજ એક નાની વિડિયો ક્લિપ આપણે ઘણા બધા ભક્તોને મોકલીએ છીએ આજે દુબઈથી કાંતિભાઈનો બહુ સારા ભગવાનના ભક્તનો ફોન આવ્યો એણે મને વાત કરી એ ગુરુજીની કથા દરરોજ સાંભળે બે મિનિટની એકવાર સાંભળે બે વાર સાંભળે એ કે આખો દિવસ મારા મગજમાં એ શબ્દો રેમા કરે આખો દિવસ એ શબ્દો મને યાદ આવ્યા કરે આજનો જ વિડીયો આપણે જે ગુરુજીનો મોકલ્યો ભગવાન સ્વામિનારાયણ ગુરુજીએ બે મિનિટની વાત કરી પણ આત્મામાં ચોટી જાય એવી હા ગુરુજી કે ભગવાન રામ એને કલ્યાણ કર્યા છે રામાયણ સાચી છે હિન્દુ ધર્મનો પાયો છે શ્રીમદ ભાગવત એ મહાન ગ્રંથ છે આ સત્સંગી જીવન એ પણ મહાન ગ્રંથ છે પણ ફેર એટલો છે ભગવાનના પિતા દશરથ દેહ છોડે રામાયણની કથા કનક ભુવનમાં માથા પછાડી પછાડીને દેહ મૂક્યો રામચરિત માનસ એમ કહે આજનું ગયાજી તીર્થ એમ કહે અમે તો ગયાજી ગયા છીએ ભગવાન રામચંદ્રજી દશરથ પિતા દેહ છોડે ક્યાં ગયા કોઈ જાણતું નથી ભગવાન રામચંદ્રજી ગયા પહોંચે પિંડદાન કરે ત્યારે દશરથ પિંડદાન સ્વીકારવા આવે છે ગયામાં લોકો જાય છે 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 અમે તો ગયા છીએ પણ ત્યાં દશરથના હાથ નીકળ્યા જમીનમાંથી બતાવ્યું ભાગવતની કથા પરીક્ષિતનું કલ્યાણ થયું કથા સાંભળીને ભગવાનના પાર્સદો ધામમાં તેડવા આવ્યા પણ આ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું છે આ મહારાજનું સર્વોપરીપણું છે કે ગરીબમાં ગરીબ પોતાનો ભક્ત દેહ છોડે તો અંતકાળે મારા જનને જરૂર મારે આવવું આવી વાતો સાંભળીએ આવી વાતો લોકોને સંભળાવીએ આવી કથા સાંભળીએ આવી કથા સંભળાવીએ આ જ કરવા જેવું છે આનું નામ સત્સંગ અને એ સત્સંગ જ આપણને પરમપદ એટલે મોક્ષ કલ્યાણ સુધી પહોંચાડશે મહારાજ મોટાભાઈને કહે છે હે ભાઈ સાંભળો સાંભળો બહુ જોરદાર વાત આવે છે હવે કુસંગનું સ્વરૂપ કહું છું તમે સાવધાન થઈને સાંભળો અધર્મ માર્ગના કામ ક્રોધ લોભ માનાદિક દોષોનો જેટલો પ્રસંગ રહે છે તે બધાને સારી રીતે કુસંગ જાણવો જેનાથી કામ જેનાથી ક્રોધ જેનાથી લોભ જેનાથી માન આ બધા દોષો વધે ટૂંકમાં અધર્મનો સંસર્ગ થાય આ બધાને શું કહેવાય શું કહેવાય કુસંગ કહેવાય મહારાજે વાત કરી કુસંગની ગણતરી કરીએ તો તેનો પાર આવે એમ નથી એટલો બધો કુસંગ બસો વર્ષ પહેલા મહારાજે વાત કરી અત્યારે તો કુસંગ ગણાવો તો ગણાવી જ ન શકાય એટલા માટે બીજાનું જોવા કરતા આપણે આપણી અંદર કંઈક પડ્યો હોય બગાડ પોતાની અંદર પડેલું અસત એનો ત્યાગ કરવો એ જ સાચો સતનો સંગ છે એ જ સાચો સત્સંગ છે આ કથા સાંભળી આપણે ક્યારેક કોઈકની નિંદા કરતા હોય તો નક્કી કરીએ હવે નિંદા નહીં કરીએ આપણે કોઈની નિંદા સાંભળી હોય તો નક્કી કરીએ મારે નથી સાંભળવી આપણને કોઈની કુથલીમાં રસ હોય આપણે છોડી દઈએ નક્કી કરો મારે મારી જાતને સુધારવી છે આપણો જન્મ આપણી જાતને સુધારવા માટે જ થયો છે એટલા માટે બહુ સરસ કોઈએ કહ્યું વન હુ કેન ચેન્જ ઓન સેલ્ફ કેન ચેન્જ ધ વર્લ્ડ જે પોતાની જાતને સુધારી શકે બદલી શકે એ આખા જગતને સુધારી શકે બદલી શકે બાકી અત્યારનો કુસંગ ગણી એવો નથી કઈ દિશામાંથી આવે એ કહી શકાયો નથી કેવા કપડાં પહેરીને આવે એ કહી શકાયો નથી ચાંદલો કર્યો હોય હાથમાં માળા હોય ભજન ભક્તિની વાતો કરતા હોય ત્યાગ અને વૈરાગ્યની વાતો કરતા હોય લઈને આવ્યો છું જો સાંભળો બહુ કુસંગની વાતો કરીએ ને તો એ અઘરું છે એટલે શાસ્ત્રને સાથે રાખીને બોલું છું હરિચરિત્રામૃત સાગરમાં એક વાત આવે છે વાંચું છું કુસંગ શું કુસંગ કેવો હોય કુસંગ ક્યાં ક્યાં કેવી કેવી રીતે આવે એ બધું તમને આમાં સમજાશે જીવેન્દ્રના પત્ની જીવેન્દ્ર એટલે જીવાખાચર જીવેન્દ્રના પત્નીની મોટી બહેન શોકબાઈ હતા જીવેન્દ્ર એટલે જીવાખાચર એના પત્નીની મોટી બહેન એટલે જીવા ખાચરના સાડી એનું નામ હતું શોકબાઈ તેની પુત્રી હતા રાજબાઈ એ રાજબાઈના મામા હતા બુઢ્ઢો ધાધલ હવે આ બુદ્ધાધાધલ ની વાત સાંભળજો તે નાસ્તિક મતમાં ભાવવાળા હતા ભગવાનની પ્રતિમાને અને અવતારને માનતા નહીં ક્યારેક ક્યારેક આપણને એમ થાય અત્યારે કોને સત્સંગ કહેવો ને કોને કુસંગ કહેવો ખરેખર હા ઘણી વાર મંદિરની અંદર કુસંગ બેઠો હોય અને મંદિરની બહાર સત્સંગ બેઠો હોય આ તો જયારે સત્યની વાત મહારાજ કે લોકો જેને ધર્મવાળો માને છે ઘણી વાર ધર્મવાળો નથી હોતો લોકો જેને અધર્મી કહે છે એ અધર્મી નથી હોતો નરેન્દ્ર મોદી એક એટલું સારું પાત્ર અત્યારે દુનિયામાં સારું કામ ઘણું કરે છે તો એ લોકો એટલા બધા માછલા ધોવે છે અચ્છે દિન વાત બાત કહી હતી ને હજી નવ મહિના થયા અચ્છે દિન વાત બાત કહી હતી ને હમણાં કોઈએ મને વિડિયો મોકલો છે પાકિસ્તાનની ડોન ચેનલ નરેન્દ્ર મોદીના નવ મહિનાના કાર્યની જે પ્રશંસા કરે છે કે આ માણસે નવ મહિનામાં શું ચમત્કારો કર્યા એની જે તારીફ કરે છે પાકિસ્તાનની ચેનલો પ્રચારકો એ મોદીએ સારું કામ કર્યું કહી શકે પણ ઇન્ડિયાની કોઈ સારી ચેનલ નથી કહેતી અત્યારે તમે જુઓ એક જ વાત બસ જમીન સંપાદન મુદ્દે એવા મંડી પડ્યા છે એક ઘરને સુધારતા પણ માણસને કેટલું અઘરું પડે આ મંદિર છે આપણે બરાબર આને ચોખ્ખું રાખતા નીટ એન્ડ ક્લીન રાખતા આપણે અઘરું પડે તો આટલો મોટો દેશ આવી દુર્દશામાં દેશ હોય કાઢતા અઘરું તો પડે ને માણસને ઓબામાએ ટાઈમ્સમાં મેગેઝિનમાં લેખ આપ્યો છે નરેન્દ્ર મોદી વિશે આખી દુનિયાની આંખો ઉઘડી ગઈ રિફોર્મન ઇન ચીફ એક ગરીબ ઘરનો બાળક આટલી મોટી ક્રાંતિ કરી શકે અમેરિકાના પ્રેસિડેન્ટે ટાઈમ્સમાં જે લેખ આપ્યો છે તમે સાંભળો વાંચો તો આપણને એમ થાય અમેરિકાનો પ્રેસિડેન્ટ ભારતના એક સારા માણસના સારા શબ્દો બોલી શકે પણ ભારતના એ અન્ના હજારે હોય તોય એ અન્ના ધોળી ટોપી પહેરીને દુઃખ થાય આપણને તમે ગાંધીનો વાદ લઈને નીકળ્યા છો અને આવી આંધી સમાજમાં તમારા ધોળા કપડાને કલંક લાગે છે કલંક મારે બોલવું ન જોઈએ પણ એટલા માટે કહું છું કુસંગ ક્યાં નથી પડ્યો સત્સંગને ઓળખવો અઘરો છે એટલા માટે એક જ રસ્તો છે બીજાની ભૂલ જોવાનું જોવાનું બંધ બંધ બીજાની બીજાની ભૂલ ભૂલ સાંભળવાનું પણ બંધ કરીએ એનું એને મુબારક આપણે આપણું સુધારીએ આપણે આપણું શોધીએ આપણે આપણું સ્વીકારીએ એકવાર તો વિચારો એકવાર વચનામૃત બસો બાસઠ એટલો જ સાર છે ભગવાનનો ભક્ત એને કહેવાય જેને પોતાના અવગુણ દેખાય અને સામેવાળાના ગુણ દેખાય જેના અઢાર વાકા છે એ બીજાના એક એક વાકા જોવે તો કોઈથી સુધરે ખરું સુધરે આવું સમાજનું કરુણ દ્રશ્ય ભૂખને જાણતો નથી એ પાછો ભૂખ ઉપર પ્રવચન કરે અનિતિથી જેનું જીવન ભરેલું છે પાછો નીતિ ઉપર ભાષણ કરે આજે ગુરુજી કેટલું સારું કામ કરે છે હું તો એક વર્ષ વડતાલમાં રહીને જોઈને આવ્યો છું મેં એવા એવા સંતોના અનુભવો સાંભળ્યા છે જોયા છે જાણ્યા છે સાધુ બોલતા એની આંખમાં આવી ગયા જોયા છે જાતે એટલા સારા કામ એક દિવસ આપણે રાખીશું ગુરુજીએ જે સારા સારા કામો વડતાલમાં કર્યા છે કેવા કામ હતા હું જોઈને આવ્યો છું અનુભવીને આવ્યો છું આમાં કેટલા બધા હરિભક્તો પણ મને દેશમાં મળેલા એને પણ ઉલ્લેખ કરીશ પણ એક દિવસ તમને આ લાઈવ કથામાં બતાવીશ કે આપણે આપણને મળેલા એક સદગુરુ એક સાચા સંત એની સાથે ભગવાન છે જે કંઈ સારું દુનિયામાં થાય છે યદ યદ વિભૂતિમત્સત્વમ શ્રીમત ઊર્જિત મેવવા તત્ એવાવગતસત્વમ મમતેજોંશ સંભવમ ભગવાન એમ કહે છે જે કંઈ સારું કાર્ય મહાન કાર્ય થાય છે કલ્યાણનું કામ થાય છે એ મારા દ્વારા મારા તેજથી જ થાય છે કાર્ય એક દિવસ આપણે લાઈવ કથામાં લેશું બધાને ખ્યાલ આવે અસત્ય તો દરરોજ લોકો સાંભળતા જ હશે જોતા જશે અનુભવતા જશે પણ સત્ય શું છે સત્ય કેવું બળવાન છે સત્ય દ્વારા કેવી ભગવાનની સેવા થઈ શકે સત્યનો ભગવાન કેવો સાથ આપે છે પાંડવ પાંચ હતા પણ એકનો વાળ વાકો ન થયો આપણે સાંભળીએ છીએ આજે પણ પાંડવ જેવા હોય છે આજે પણ મુક્તાનંદ સ્વામી ને સ્વામી જેવા હોય છે પણ આ બુઢા દાદલો જ્યાં ઘરી ગયા છે ને ઘનશ્યામ દાદા સાંભળો હા બુઢાધાદલ ની જબરી વાત છે અવતારમાં માને ભગવાનમાં માને નહીં પોતાને જૈન સાધુ પર ભાવ હતો પણ પાછા ઋષભદેવની પ્રતિમાને માનતા નહોતા હવે આ કોનો પાકો ભગત છે તો મને ખબર નથી પણ આ શાસ્ત્રમાં લખ્યું વાંચું સીધે સીધું હા તેઓ આસ્તિકજનોને ઘણા પ્રશ્ન પૂછતા જીવા ખાચરને પૂછતા કેવું પૂછતા તમે સત્સંગમાં શું જોયું આ નાહવું ધોવું બરાબર એકાદશી ફરાળ કરે એની બધી માળા ખોટી કહેવાય એટલે કે આ બધું કરે ખોટું છે એમાં કંઈ એમનો અર્થ સરતો નથી હા તમારામાં ચોરી અવેરી માંસ મધ્ય હિંસા નથી એટલો ધર્મનો ભાગ ગણાય પોતે જૈનમાં થોડો માનતો એટલે પાછું આટલી સારી વાત કરતો અને હા હાવ કાળો હોય ને એનાથી છેતરાવું એનાથી ઓછા છેતરાય પણ અડધો કાળો હોય ને એક બાજુ ધોળો એનાથી બહુ છેતરાઈ જવાય એમ કપાળમાં ચાંદલો હોય ને કાળજામાં બીજું કંઈક હોય એનાથી બહુ છેતરાઈ જવાય કપડાં ભગતના હોય અને કાળજું ઠગતનું હોય પ્રવૃત્તિથી સંત દેખાતો હોય અને વૃત્તિથી શેતાન હોય આવા માણસોથી આ સમાજ બહુ વર્ષોથી દંભનું સ્વરૂપ પાખંડનું સ્વરૂપ કળિયુગમાં એટલું બધું વધી ગયું છે ને પ્રવૃત્તિ ભક્તની હોય પણ વૃત્તિ અભક્તની હોય એવાથી આ સમાજ થાકી ગયો છે પાછો જેનમાં માનતો એમ કે તમારામાં દારૂ માનસી ખાવાનું ના પાડી છે હિંસાની ના પાડી છે આટલી વાત ધર્મની બરાબર છે આ નાવું ધોવું એકાદશી કરવી આ માળાબાળા કરવી આ કંઈ ઉગવાનું નથી બુદ્ધે નાસ્તિકના ગ્રંથો સાંભળ્યા હતા અને ભારે ખળ હતો બુદ્ધિવાળો હતો અને ખળ હતો અને બુદ્ધિવાળા જ ખળ હોય આ બુદ્ધિ છે ને એટલે બહુ સરસ નિષ્કામ સમય એકવાર કથામાં વાત કરી હતી હું તો સાંભળું આ કથા છે ને અમે કરીએ પણ અમારે સાંભળવી પડે હા અમારી બેટરી તો જ ચાર્જ થાય ગાય હોય ને સાંભળો ગાય હોય એના પેટમાં જ દૂધ હોય તો ગાયના પેટમાં રહેલું દૂધ ગાયની ભૂખ ભાંગે ભાંગે પોતાના પેટમાં છે તો એ દૂધ ગાયની ભૂખ ન ભાંગે એ દૂધ બહાર નીકળે પછી વાછડાને આપો કે ગાયને પાવ તો એનાથી ભૂખ ભાંગે એમ આ કથા અમારા પેટમાં છે અમારા મનમાં છે એ અમારી ભૂખ ન ભાંગે અમારે પણ વાછડા બનવું પડે અમારે પણ કોઈક સારા સંત એની કથા ગુરુજીની કથા આપણા શ્રીજી સ્વામી નિષ્કામ સ્વામીની કથા બહુ સરસ એમણે વાત કરી હતી ઘણા સમય પહેલા કે આ વાય ક્વેશ્ચન છે ને વાય ડબલ્યુ એચ વાય ગુજરાતીનો વાય રોગ છે ને એના જેવો જ છે ખેચ આવે આ વાય ક્વેશ્ચન અને અમેરિકામાં વાય એટલું બધું ઘર કરી ગયું છે ને આપણી બુદ્ધિ જ આપણું કલ્યાણ બગાડે છે શ્રદ્ધા અને વિશ્વાસ વિના ક્યારેય કલ્યાણ થવાનું નથી શ્રદ્ધા ને વિશ્વાસ ખોટી જગ્યાએ થશે તોય કલ્યાણ થવાનું નથી એ જેને મળવે કલ્યાણ રે તેને જોવા ઘડી આપી કલ્યાણ લેતા પહેલા શ્રદ્ધા મૂકતા પહેલા વિશ્વાસ રાખતા પહેલા હજાર પરીક્ષા લઈ લો ખાતા પીતા જોતા જણાશે રે આશય એના અંતરનો એના અંતર સુધી પહોંચી જાઓ ઉઠે બેસે બોલે કળાશે રે પાસે વસતા પાસે રહો આસપાસ ફરો જમતા હોય સુતા હોય એની બધી ક્રિયામાં તપાસ કરો અમારા આશીત ભગત સંતો સાથે ટેક્સાસ ગયા હતા ટેક્સાસ ટેક્સાસથી આવ્યા ને કેટલો બધો ભાવ કેટલો બધો ભાવ વધી ગયો કેમ સાચા સાધુની ક્રિયા જોઈ એનું જમવાનું જોયું એનું સૂવાનું જોયું બોલ બોલવાનું જોયું બેસવાનું જોયું નિષ્કામ સમય બહુ સરસ વાત કરે કે બુદ્ધિ છે ને બુદ્ધિ એ જ આપણું કલ્યાણમાં બગાડનારી છે સદગુરુની પાસે આપણી બુદ્ધિનું ડાપણ એક બાજુ મૂકી દઈએ બહુ ખળ હતો બુદ્ધિવાળો હતો અઘરા અઘરા પ્રશ્ન પૂછતો જુઓ આવી રીતે જીવા ખાચરને જાત જાતના પ્રશ્ન પૂછે પછી જીવા ખાચર શું કહેતા જીવા ખાચર એમ કહેતા કે અમે તો સત્સંગમાં મોક્ષ દીઠો છે ભાઈ શુભ વાત સત્સંગમાં જ છે કુમતી રાખી સત્સંગ કરે તેને એ વાત લાગે નહીં એ સીધી ભાષામાં સમજાવતા પેલો ખળ હતો એટલે બુદ્ધિથી સમજાવતો ભાઈ જો મોક્ષની વાત સત્સંગમાં જ છે કુમતીવાળાને આ વાત સમજાય નહીં સત્સંગ વિના બધું નકામું છે કુમુતી પુરુષને પોતાની બુદ્ધિ નિર્બાધ જણાય એને તો હું ચોખ્ખો છું બાકી બધા જ ગુનેગાર આવું દેખાય તે પુરુષને સંતની વાત મનાતી નથી ડોક્ટર પાસે જાઓ ડોક્ટરની જ વાત માનો નહીં તો શું થાય શું થાય તમારે એક વડોદરામાં હરિભગત એને કંઈક એવો રોગ થયો પેટમાં બહુ દુખે રાત્રે ઊંઘ જ ના આવે તો જે ડૉક્ટર પાસે જાય દવા લે ખરો ટ્રીટમેન્ટ કરાવે ખરો પણ દવા ગળે નહીં એટલે એકવાર હરિભક્તોએ બે મને વાત કરી સોમે આને કહો કોકનું તો માને તો મેં કીધું તો કે સોમે આ ડૉક્ટરો જેની પાસે જઈને બધા દવાના પડીકા જ પકડાઈ દે તો ડૉક્ટર કરે શું પેટમાં ઘરી જાય કંઈ એકને તો ફોલો કરો ગુરુજીનું કેટલું સરસ સૂત્ર છે રિસ્પેક્ટ ઓલ બટ ફોલો આપણે ફોલો કરીએ તો બધાને ફોલો કરીએ એવું નથી એમાં તો અમેરિકામાં ઘણી ગાડી પાછળ લખ્યું હોય ડોન્ટ ફોલો મી ખબર છે ઘણી ગાડીની પાછળ લખ્યું હોય ડોન્ટ ફોલો મી આઈ એમ લોસ્ટ મેં વાંચ્યું છે ગાડીની પાછળ બહુ સારી વિચારો કહી દે ભાઈ મને ફોલો ના કરતા તમે મરી જશો રિસ્પેક્ટ ઓલ બટ ફોલો વન હેટ નન જીવા ખાચર બહુ સીધી ભાષામાં સમજાવતા કે કુમતી માણસને પોતાની બુદ્ધિ નિર્બાધ ચોખ્ખી દેખાય એટલે સંતની વાત મનાય નહીં પોતાની ભૂલ દેખાય નહીં એનું તો વળી કેમ રૂડું થાય તમારી બુદ્ધિમાં આવરણ હોવાથી તમને આ વાત માન્યમાં આવતી નથી આમ રકજક થતી સાંભળો આવી રીતે ત્રણ વર્ષ સુધી બુઢો ધાધલ દાસ થઈને ખાચરની સાથે શ્રીહરિ પાસે આવતો પાછા ખાચર ભગત બાજુમાં શ્રીજી મહારાજ રહી જીવા ખાચરની જોડે મહારાજ પાસે આવતો હવે જો મહારાજ પાસે કેવા ખેલ કરતો અને સંત અને હરિભક્તથી વધુ શ્રીહરિની પાસે ખપ દેખાડતો ઇમિટેશન હોય ને ખોટું ચમકે વધારે હાજી હાજી કરે નજીકમાં બેસી જાય અને શ્રીહરિ પણ ઉત્તમ રાજાની પાસે બેસાડી ત્રણ વર્ષ સુધી થાળની પ્રસાદી આપતા આટલી મહારાજ દ ભગવાન તો દયાળુ છે એના ઉપર પણ દયા કરતા પણ તેનો અંતરનો ભાવ જેવો હતો તેવો ફળીભૂત થતો સત્સંગની જે વાત શીખતો તે શ્રીહરિને પૂછતો એવા કઠણ પ્રશ્ન પૂછતો કે બીજા એનો ઉત્તર પણ ન કરી શકે આવા અઘરા પ્રશ્ન પૂછતો બુદ્ધિ તો હતી ને એમાં તેના અંતરના સિદ્ધાંત પ્રમાણે શ્રી હરિ ઉત્તર કરતા પણ શ્રીહરિ તો પાકા નાડી હતા બધાની નાડી એના હાથમાં જ હતી તેથી તેની માયામાં આવતા નહીં અને સરળ સરળ સ્વભાવના સંત અને હરિભક્તોને શ્રીહરિએ ચેતવી દીધા હતા કે આની વાત બહુ સાંભળતા નહીં આ અમારી પાસે આવે ને તમારે બધાએ જતું રહેવું એનો પ્રશ્ન તમને સમજાશે અમારો ઉત્તર નહીં સમજાય નકર હા ઘણાના પ્રશ્નો એવા કાતિલ હોય મહારાજે આવી રીતે ચેતવી દીધા હતા સંત ભક્તોના અંતર જાણવા તે પ્રશ્ન પૂછતો પ્રશ્ન પૂછતો પણ શા માટે હામે વાળાનું માપ કાઢવા કેવો છે જોવા આવા બહુ હોય છે બહુ હોય છે સત્સંગમાં પાછો કેવી વાત કરતો મુક્તાન મુક્તાનંદ મુનિના વખાણ કરતો તેમના કાવ્ય અને કીર્તનો અને વાત બધું વખાણતો પાછો બ્રહ્મ મુનિના કાવ્ય વખાણતો પણ બ્રહ્મ મુનિની વાતને નહોતો વખાણતો અને નિત્યાનંદ મુનિની તો પાસે જ જતો નહોતો તે આવે તો ચૂપ થઈને બેસી જતો ઘણા આવે સંતો પાસે કે સ્વામી તમે બહુ હારા પેલા સ્વામી એનું બહુ ઠેકાણું નથી બરાબર આ કુસંગ સમજી લો પતી ગઈ વાત એને ચૂપ ના કરો એ કુસંગની વાત દરરોજ સાંભળી તો સાધુને પણ પ્રોબ્લેમ થાય સાધુને શું થાય આ એક જ મારો છે ખરેખરો મારો છે કેટલી સારી સારી સંસ્થાઓમાં આવી વાત કરનારા હરિભક્તોએ એ એક આંખને સાચવે બીજી આંખને સળિયા ભરાવે આવી રીતે કેટલી સારી સારી જગ્યાએ કેટલા મોટા મોટા તિરાડ પડી ગયા મેં કીધું ને નબળી વાત થાય નેગેટિવ વાત થાય ત્યાંથી પાછા વળી જાઓ તમને પોષણની વાત ધર્મની વાત ભગવાનની વાત મહિમાની વાત બરાબર સંતોના સમાગમની વાત ભલે કદાચ નબળા સાધુ હશે તો તમને વૈકુંઠ સુધી લઈ જશે ગૌલક સુધી લઈ જશે બદ્રિકાશ્રમ સુધી જશે પણ તમારું બગાડશે નહીં પણ નબળી વાત કરનારા પાસે તમે જશો ને તો એ તો તમારું બગાડી નાખશે હજી સાંભળો બહુ લાંબી વાત છે આ બુઢો ધાધલ કેવો હતો શ્રીજી મહારાજ એમ કહે છે કે ના આધારણ સમય એમ લખે છે કે છેવટે ધાધલના શબ્દે કરીને જીવા ખાચર ઘાયલ થયા શબ્દ વાપરો કેવો કોઈ બે જણા લડતા હોય સામે સામે તલવારે કરીને અને અડધો કલાક પોણો કલાક યુદ્ધ ચાલે કોઈ ઝૂકતો ના હોય ને એમાં પછી એક જણો ઘા ચૂકી જાય ને પેલાનો ઘા બરાબર ખંભા ઉપર વાગે હાથ કાપી નાખે ફટાક દે તો એ થઈને જમીન પર પડી જાય ને ત્રણ વર્ષ સુધી જીવા ખાચર અને બુઢોધાદરામ રગજગ કર્યા કરે મહારાજ પાસે આવે બે ભાવ દેખાડે જીવા ખાચર તો સાચા હતા થોડા ઘણા પણ માન અંદર પડેલું પુષ્કળ માન પણ આ અસલ ખળ કાલે આપણે વાત સાંભળી હતી ને ગંગા જળિયો રાજા કેવો પવિત્ર ભગવાન જેવી માનતા થતી જુનાગઢમાં પણ એ ગંગા જળિયાને એક મંત્રી ખરાબ આવ્યો એની વાત એની સોબત એની સંગ પરસ્ત્રીમાં ચિત્ત ખેંચાણું સતી અગ્નિ સમાન છે એને હાથ નાખ્યો સતીનો સાપ લાગ્યો જુનાગઢનો ઇતિહાસ સત્ય છે બધા જાણે છે જીવાખાચર બહુ સારા હતા બહુ સારા હતા પણ સાંભળો બુઢા દાદલના શબ્દે કરીને ઘાયલ થયા પછી બહુ લાંબી વાત છે હું ટૂંકમાં વાંચી જાઉં એક વાર કાર્યાણીથી વસતા ખાચર આવ્યા શ્રીજી મહારાજનો સમાગમ કરવા માટે પેલા મોટી ડેલી એટલે જીવા બાપુને ત્યાં ગયા બેઠા જીવા બાપુએ બુઢા દાદરી કીધું દરબાર આપણા મોટા ડેલે ઉતરવાનું છો ત્યાં ઘણા બધા સાધુ સંતોરી ભક્તો હોય અગવડ પડે અહીંયા બધું સચવાય બરાબર રહેજો અહીંયા મોટા માણસને મોટામાં પ્રીતિ હોય કારિયાણીના રાજા વસતા ખાચર જીવા ખાચરની વાતમાં આવી ગયા કે બાપુએ બહુ સારી સુવિધા કરી છે ભાવ પ્રેમ છે હા પાડી દીધી આવ્યા મહારાજના દર્શન કરવા મહારાજે કહ્યું વસતા બાપુ દાદા ખાચરને ત્યાં વ્યવસ્થા રાખી છે નહીં નહીં મહારાજ મોટી ડેલીએ બધું થઈ ગયું છે જેવા ખાચરનો ખૂબ આગ્રહ છે મહારાજે ત્રણ ચાર વાર કહ્યું પણ વસ્તા ખાચર માન્યા નહીં જીવા ખાચર ત્યાં જવા નીકળ્યા મહારાજ ઉદાસ થઈને બેઠા છે મુક્તાનંદ સ્વામી આવ્યા મહારાજે પૂછ્યું મહારાજ કેમ ઉદાસ છો મહારાજે કહ્યું કે સ્વામી આ ગયા ખાચર ગયા ને એ હવે ગયા જ છે હવે આવવાના કેમ મહારાજ વસ્તા બાપુ તો કેવા સારા ભગત એટલા માટે જીવા જીવાખાચરને ત્યાં ઉતારો કરવા ગયા છે જીવા ખાંચરની સાથે રહેશે રાત્રે મોડે સુધી બેસશે વાતોચીતો કરશે અને પેલો બુઢો તો જાણો છો અંતર્યામી ભગવાન શ્રી તો જાણે છે ભગવાન પોતાનું ભગવાન પણ વાપરે તો જીવને રોકી શકે પણ ભગવાન પોતાના ભગવાન આના સહારે દરરોજ જીવનું કલ્યાણ નથી કરતા તો તો પછી બધાનું થઈ જાય ભગવાન જીવની લાયકાત જીવની પાત્રતા એ પણ નિહાળે જ છે વચનામૃતમાં કેટલા પાનામાં વસ્તા ખાચરનું નામ છે વસ્તા ખાચરની વાત હરિચરિત્રામૃત સાગરની વાત એટલે વાંચું છું આવા કેટલા સારા સારા વસ્તા ખાચર જેવા હરિભક્તો આજે બુઢા ધાધલ જેવાના શબ્દોથી પડી જાય સત્સંગ આ કુસંગ એક માણસને તો ઘાયલ કર્યો એકને તો સત્સંગમાંથી પાડી દીધો જીવા ખાચરને એની નાડ પકડી માનની હવે કેવી વાત કરી જો સાંભળો જીવા ખાચરના દરબારમાં વસ્તા ખાચર રાતે રોકાયા બહુ સારી સરભરા થઈ બહુ સારા ભોજન કરાવ્યા અને રાત્રે ખાટલા ઉપર બેઠા બેઠા વાતો કરે છે ધાધલે માંડી એટલે વાત શરૂ કરી મોટા બાપુ આ વસ્તા ખાચર ભોળા બહુ છે અને બહુ લાંબી બુદ્ધિ પુગાડતા નથી આ ધરમકુળના દાદાના દરબારમાં આ ધરમકુળ દાદાના દરબારમાં રહે છે ધરમકુળ દાદાના દરબારમાં રહે છે દાદાનો કેટલો ભાગ કબજે કરી લીધો દાદાના ભાગમાંથી બે ભાગ કરીને ધર્મકુળને આપવાના છે રઘુવીરજી મહારાજ અયોધ્યા પ્રસાદજી દાદા આવી ગયા હતા એટલે બધી વાત કરે છે આપણે તેને ભગવાન કહી મોટા કરી દીધા એને ખૂબ માન્યા અને તેમણે આપણી ભોળોપણનો લાભ લઈને પગપોળા કરવાનું ચાલુ કર્યું છે બહુ આણે વાતો કરી પણ આ વાતો કાર્યાણીના વસતા ખાચરને પણ અડી ગઈ હા જે ખાલી રાત રોકાવા માટે જીવા ખાચરને ત્યાં આવ્યા હતા સવારે પાછા શ્રીજી મહારાજના દર્શન કરવા જવાના હતા મહારાજની સાથે રહેવાના હતા એ વસતા બાપુ સવારે ને સવારે નીકળી જાય કેવા એ માગું છું પછી તો શ્રીજી મહારાજ જાણે છે કે સાચો મુમુખ શું છે વસતા ખાચરને પોતાનું ઐશ્વર્ય બતાવી પાછા વાળી લીધા પણ કેવા એ માગું છું આ કુસંગ સોનીના સો અને લુહારનો એક માણસને જીવાડવા માટે હજાર દાખલા કરો ને તોય ઓછા છે પણ મારવા માટે એક નાની ગોળી પણ કાફી છે માયાનો પ્રભાવ કુસંગનો પ્રભાવ કુસંગીના શબ્દનો પ્રભાવ અતિશય છે એટલે બને ત્યાં સુધી આપણી જાતને કમ્ફર્ટ ઝોનમાં જો રાખવી હોય આપણી જો જાતને વાયરસ ફ્રી જો રાખવી હોય આપણી જાતને હેલ્ધી અને હેપી રાખવી હોય સત્સંગમાં તો એક જ રસ્તો છે નેગેટિવ વાત થલી નિંદા ટીકા કોઈ પણની કોઈ પણ જગ્યાએ કોઈ પણ દ્વારા થતી હોય સાવધાન થઈ જાવ સારી વાત કરો કલ્યાણની વાત કરો ભગવાનની વાત કરો મહારાજના ઐશ્વર્યની વાત કરો સંતોના સદ્ગુણોની વાત કરો ભક્તોના મહિમાની વાતો કરો કુસંગની ગણતરી કરીએ તો પાર આવે એમ નથી બધા કુસંગના માર્ગો નરકનું જ દ્વાર છે લોક વ્યવહારમાં અને શાસ્ત્રમાં જેની નિંદા થાય છે તે બધાને કુસંગ જાણવો જેટલા નિંદિત કર્મ થાય છે તે બધો કુસંગ જ ગણાય અને જેટલા અનિંદિત કર્મ કરાય છે તે બધો સત્સંગ કહેવાય ભગવાનનું ભજન કરવામાં જે જે સહાયક થાય છે તે બધાને સત્સંગ જાણવો મહારાજે કુસંગ કીધો હવે સત્સંગ શું એ પણ કહે છે આપણે સાંભળી લઈએ ભગવાનની ભક્તિ કરવામાં જે સહાય કરે એ બધો સત્સંગ છે અને તે ભજન કરવામાં જે જે વિઘ્ન કરે તે બધાને કુસંગ જાણવો ટૂંકમાં બસ તમને ભજન કરવાનું સુખ આવે એવી વાત થાય એ સત્સંગ અને ભજન ભક્તિમાંથી પાછા પાડે એ બધો કુસંગ સોળ ચોપાઈ પૂરી થાય છે અહીંયા હજી ભગવાન શ્રીહરિ ખૂબ સરસ આગળ વાત કરે છે આપ સર્વે ભક્તોને જણાવવાનું કે અમે સંતો ટેમ્પા ફ્લોરિડા વિચરણ માટે આવવાના છીએ તો ટેમ્પા ફ્લોરિડાના જે કોઈ ભક્તો અથવા નજીક ફ્લોરિડા સ્ટેટના કોઈ ભક્તો કથા વાર્તા સાંભળતા હોય તો જરૂરથી સંતોનો સંપર્ક અહીંયા લોયાધામ મંદિર ઉપર અથવા નિષ્કામ સ્વામી કે મને ફોન કરી સંપર્ક કરજો જેથી કરીને સંતોનો કાર્યક્રમ તમને જાણ થાય તમે ત્યાં નજીકમાં સંતોના દર્શન કે કથા વાર્તા માટે આવી શકો તો ફ્લોરિડા સ્ટેટના જે ભક્તો કથા સાંભળતા હોય ટેમ્પાથી નજીક આસપાસના જે ભક્તો કથા સાંભળતા હોય તે જરૂરથી ધ્યાનમાં લે बुलोघनस्यां महाराजने ज